ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ, બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો, આજની વાર્તાનું નામ છે ત્રણ માછલીઓ. એક બહુ મોટું તળાવ હતું, તળાવમાં બહુ જ બધી માછલીઓ રહેતી હતી, પણ એમાં ત્રણ માછલીઓ એક વિશિષ્ટ સ્વભાવવાળી હતી. હતી તો ત્રણેય બહેનપણીઓ, પણ ત્રણેયના સ્વભાવ એકબીજાથી એકદમ અલગ. પહેલી માછલીમાં આળસનું ક્યાંય નામો નિશાન નહીં. કંઈ બી કામ કરવાનું હોય તો તે જ ઘડીએ હાલ ને હાલ એ કામ કરવાનું શરૂ કરી દે, અને એ કામ પતાવીને જ એને જંપ વળે. એટલે તળાવમાં રહેતી બીજી બધી માછલીઓએ એનું નામ પાડ્યું હતું હમણાં ને હમણાં જ. બીજી માછલી થોડીક આળસુ હતી, એ વિચારે કે અરે જ્યારે કંઈ થશે ત્યારે વિચારીશું, જે થશે તે જોયું જશે. એટલે બીજી બધી માછલીઓ એનું નામ પાડ્યું હતું પડશે તેવા દેવાશે. હવે રહી ત્રીજી માછલી, એ તો વળી આળસુની પીર, એદીની માફક પડ્યા જ રહેવાનું. બસ એને ગમે ખાઈ પીને તગડી થઈ અને તળાવમાં તર્યા કરે, કોઈ જાતનું કામ પરિશ્રમ મહેનત એ કોઈ દિવસ કરે જ નહીં. એટલે અને એમ જ વિચાર્યા કરે કે હું તો શું કરી શકું, જે થાય તે ખરો. એટલે એનું નામ પાડ્યું હતું થાય તે થવા દો. હવે એકવાર આ ત્રણેય બહેનપણીઓ તળાવમાં સાથે તરતા હતા, અને એમને એકદમ કિનારા પર બેઠેલા માછીમારોની વાત સાંભળી. માછીમારો ત્યાં બેસીને વાત કરતા હતા કે અરે અરે જુઓ તો ખરા, આ તળાવમાં તો કેટલી બધી રંગબેરંગીન, લાલ પીળી ભૂરી લીલી પીળી કેટલી બધી માછલીઓ છે, જાડી પાડી નાની મોટી. આપણે એક કામ કરીએ, આપણે કાલે સવારે અહીંયા આવી અને આપણી માછલીઓ પકડવાની મોટી મોટી જાળો પાણીમાં નાખી અને ખૂબ બધી માછલીને માછલાઓ પકડીએ, આપણને એના બહુ પૈસા મળશે. એમ નક્કી કરી અને લોકો તો ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા. હવે આ વાત પેલી ત્રણેય બહેનપણી માછલીઓએ સાંભળી, એટલે જે પેલી પહેલી હાલ ને હાલ હમણાં ને હમણાંમાં બધું કરવામાં માનનારી હતી ને, એના તો કાન તરત ચમક્યા. એને કીધું ચલો ચલો બહેનો, જલ્દી જલ્દી અત્યારે ને અત્યારે આ જ ઘડીએ આપણે તરી અને તળાવના દૂરના પેલા સામેના કિનારે જતા રહીએ, તો કાલે આપણા પ્રાણ બચી જશે. એટલે પેલી બે માછલીઓ એની પર હસવા લાગી, હો હો હજી તો કાલની વાત ને. એ લોકો તો ના માન્યા, એટલે પહેલી તો એમને આવજો કહી અને પહેલી માછલી તો તરત ત્યાંથી તરી અને દૂર સામેના કિનારે જતી રહી, ત્યાં જતી રહી. હવે રહી બે માછલીઓ. બીજો દિવસ સવાર પડી અને માછીમારો તો સાચે જ ત્યાં આવ્યા, અને એમને તો એમની મોટી મોટી માછલીઓ પકડવાની જાળો આમ પાણીમાં ચારે જણાએ ભેગા થઈ અને આમ ઝૂમ કરતી પાણીમાં નાખી. એટલે ધીરે ધીરે રહી અને પાણીમાં બધા માછલાઓ પકડાવા લાગ્યા. એમાં પેલી બે માછલીઓ પણ પાણીમાં જાળમાં સપડાઈ ગઈ, ફસાઈ ગઈ. હવે જે પેલી બીજા નંબરની માછલી હતી ને, પડશે તેવા દેવાશે સ્વભાવવાળી, એને થયું કે હા હું તો સાચે જ પાણીની જાળમાં ફસાઈ ગઈ, હવે તો કંઈક કરવું પડશે, નહીંતર હું તો અહીંયા ને અહીંયા મરી જઈશ. એમાં એનું ધ્યાન એકદમ જાળના એક છેડા પર પડ્યું, ત્યાં એક નાનું કાણું હતું. એ તરત તરતી તરતી ત્યાં પહોંચી અને એ કાણામાંથી જેમ તેમ પોતાનું શરીર આમ આમ કરતી કરતી પેલા કાણામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગી. એનું શરીર છોલાયું, થોડું થોડું લોહી પણ નીકળ્યું, પણ આખરે માંડ માંડ બિચારી પાણીમાંથી છટકી શકી જાળમાંથી અને મરતા મરતા માંડ માંડ બચી. હવે રહી છેલ્લી ત્રીજી માછલી, એ તો એ એદીની માફક પડ્યા રહેવા માનનારી હતી. એને થયું કે અરે રે હું પણ પકડાઈ ગઈ, પણ હું તો શું કરી શકું, કંઈ નહીં, પકડાઈ ગઈ તો પકડાઈ ગઈ, જે થાય તે ખરું, થાય તે થવા દો. એમ વિચારી અને તો પાણીની જાળમાં જાળમાં પડી રહી, ના છૂટવાનો કંઈ રસ્તો વિચાર્યો, ના એને માટે કંઈ મહેનત કરી. આખરે થોડા કલાકોમાં એ માછલીએ પોતાનો પ્રાણ ગુમાવ્યો, ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામી.
એટલે બાળ મિત્રો, આપણે પણ આપણી બધી આળસને આમ ખંખેરી અને કાલ કરેશો આજ, આજ કરેશો અબનો જીવન મંત્ર અપનાવી અને સ્કૂલનું હોમવર્ક રોજે રોજ કરીએ. ફાઇનલ પરીક્ષા ભલે ને પછી આવવાની હોય, પણ રોજે રોજ એને માટે વાંચીએ, એની તૈયારી કરીએ, તો આપણે પણ આપણી જિંદગીની પરીક્ષાઓમાંથી, સ્કૂલની પરીક્ષાઓમાંથી કેટલા સરસ રીતે, સરળ રીતે, સરસ માર્કે આપણે પણ પાસ થઈ શકીએ, હે ને? વૃદ્ધિ એ સારી, છોડવા રોપો ને વૃક્ષ